અને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને. નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસમાં અલગ અલગ રાજ્યમાં હડતાલ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનની હડતાલ આજથી કરવામાં આવી છે. ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ જોડાયા નથી આ હડતાલમાં. વાત કરવામાં આવે તો માત્ર દિલ્હી શહેર પૂરતી હડતાલ સીમિત રહી છે. ગુજરાતમાં આ હડતાલમાં લોકો જોડાયા નથી. ટ્રાન્સપોર્ટેશનની જે આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનની હડતાલનો મામલો સામે આવ્યો છે. 7 દિવસ અલગ અલગ રાજ્યમાં હડતાલ કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે દિલ્હી એનસીઆરમાં હડતાલ કરવામાં આવી છે. જોકે આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દંડની ભારે રકમ, વીમો અને ગ્રીન ટેક્સના વિરોધમાં હડતાલ કરવામાં આવી છે. જોકે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ હડતાલમાં જોડાયા નથી. તો કેન્દ્ર સરકાર દ્વારા જે નવા મોટર વ્હીકલ એક્ટનો જે નવા નિયમો બનાવવામાં આવ્યો છે તેમાં ભારે ભરખમ દંડની જોગવાઈ કરવામાં આવી છે. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક પાસેથી. આયુષી, નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનની હડતાલ છે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનના જે વેપારીઓ છે, જે લોકો છે, તે જોડાયા નથી. ચોક્કસ સોનલ, જે રીતે આ નવા મોટર વ્હીકલ એક્ટની જે અમલવારી શરૂ થઈ છે ત્યારથી જ ત્યાં જે વિરોધ પ્રદર્શન છે, વિરોધોના જે દોર છે તે શરૂ થઈ ગયા છે. ત્યારે જે આજે દિલ્હી એનસીઆર ખાતે જે ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન છે કે જે આજે એક દિવસે હડતાલ પર ઉતર્યું છે, એટલે 7 દિવસ કુલ તમે હડતાલ કરવાનો જે નિર્ણય લીધો છે, પરંતુ 7 દિવસ અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવશે. આજે દિલ્હીમાં છે, ત્યારબાદ ઉત્તરાખંડમાં પણ છે, ઉત્તર પ્રદેશમાં પણ છે, એમ કરીને અલગ અલગ અન્ય શહેરોમાં પણ આનો જે હડતાલ છે તે થવાની છે. ગુજરાતમાં પણ હડતાલ થશે, પરંતુ હજુ સુધી ચોક્કસ તારીખ નથી આપવામાં આવી કે ક્યારે હડતાલ થશે. એટલે ત્યાં જે નવા એક્ટની અમલવારી કરી છે જેમાં જે દંડની જોગવાઈ છે તે ખૂબ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધી જે દંડ હતો તે વધારીને 10% પણ વધુ દંડ જે છે તે કરી દીધો છે. એટલે જે ટ્રાન્સપોર્ટેશનના જે વેપારીઓ છે તેમાં ક્યાંક ક્યાંક રોષ છે કે જે ભારે ભરખમ જે તેમને દંડ ભરવાનો આવે છે તેથી તેઓ ડ્રાઈવમાં પુકારી રહ્યા છે. સાથે જ એની પણ માંગ છે જેવી કે તેમની પાસે ગ્રીન ટેક્સ વસૂલવામાં આવે છે. જે રીતે 2-વ્હીલ 4-વ્હીલમાં પીયુસી હોય છે તે મુજબ હેવી વ્હીકલ્સ માટે જે સરકાર ગ્રીન ટેક્સ લેતી હોય છે, એટલે કે તમારું વાહન પ્રદૂષણ ફેલાવે છે તેનું ટેક્સ આપો, તે મુજબનો એક ટેક્સ તે લેવામાં આવે છે. જોકે જે ટ્રાન્સપોર્ટેશનના જે વ્હીકલ્સ છે, ટ્રક છે, તેમાં કોઈ પણ જાતે પ્રદૂષણ નથી ફેલાતો, તે છતાં પણ સરકાર આપણો ટેક્સ છે તે લે છે. તો બીજી બાજુ જે વીમાની વાત કરીએ તો જે અત્યારે ઇન્સ્યોરન્સ થતો હતો તેમાં જે પ્રકારનો તેમને ઇન્સ્યોરન્સ છે બધી રકમ ભરવાની હતી તેમાં પણ 10% જેટલો વધારો થઈ ગયો છે. જો કોઈ પણ ટ્રક ચાલક એક્સિડન્ટ કરે છે તો જ તેનો આ વીમાની રકમ છે તે વસૂલ થતી હોય છે. પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન લોકો છે એસોસિએશનના, તેમનું માનવું છે કે અમારા ટ્રકો છે એટલા એક્સિડન્ટ નથી કરતા કે જેટલો અમે વીમો ભરીએ છીએ. એટલે કે તમામ અલગ અલગ મુદ્દાઓ સાથે આજે દિલ્હી એનસીઆર ખાતે દિવસીય જે હડતાલ છે તેની શરૂઆત થઈ છે. એટલે કે આજે જે દિલ્હી ખાતે ટ્રકોના પડ્યા છે થંભી ગયા છે, અને આ જ રીતે અલગ અલગ રાજ્યોમાં પણ આવી રીતે જ આ ટ્રાન્સપોર્ટેશનની હડતાલ છે. આગામી 7 દિવસમાં થશે, જેના કારણે ક્યાંકથી ક્યાંક જે જીવન રસી વસ્તુ છે તેને મેળવવામાં પણ મુશ્કેલી થશે. અને ફરી એક વખત જે શાકભાજીના દાળના જે તમામ જે દૂધ શાકના ભાવ છે તેમાં વધારો થઈ શકે છે. જી ચોક્કસથી આયુષ્ય, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવા મોટર વ્હીકલ એક્ટનો મામલો સામે આવ્યો છે.